भाजप द्वारा सेंस प्रक्रिया धरवामां आवी रही छे त्यारे मेहसाणा सीट उपर नितिन पटेले सेंस प्रक्रियामां भाग लीधो हतो। મહેસાણા વિધાનસભા માટે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે દાવેદારી નોંધાવી હતી, તેમજ નીતિન પટેલ સામે 10 લોકોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ પણ લીધો હતો। ત્યારે મહેસાણા વિધાનસભા માટે નીતિન પટેલ, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ગિરીશ રાજગોર, કેશુભાઈ સુંડિયા અને રોહિત પટેલે દાવેદારી નોંધાવી છે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો નક્કી કરવા માટે સમગ્ર રાજ્યની 182 સીટો ઉપર ભારતીય જનતા પક્ષ દ્વારા ગઈકાલે અને આજે એમ બે દિવસ નિરીક્ષકો મોકલવામાં આવ્યા છે। એ જ પ્રમાણે મહેસાણામાં પણ મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા સીટોના ઉમેદવારોમાં જેમને જેમને ઉમેદવારી કરવાની ઈચ્છા હોય એવા વ્યક્તિઓ અને અમારા ભારતીય જનતા પક્ષની જે પક્ષની સૂચના છે કે જે અપેક્ષિતો છે એવા હોદ્દેદારો લગભગ 150 જેટલા મહેસાણા વિધાનસભામાં થાય છે, એ પ્રમાણેના વ્યક્તિઓને તબક્કાવાર વિધાનસભા દીઠ સાંભળી અને એમની જે સૂચન હોય, અભિપ્રાય હોય, ભલામણ હોય કોઈ વ્યક્તિ માટે, એ સાંભળવાની પ્રક્રિયા ગઈકાલે થઈ અને આજે પણ સવારે બેચરાજી કડી અને અત્યારે મહેસાણાની પ્રક્રિયા ચાલી રહી છે, ટૂંક સમયમાં એ પ્રક્રિયા પણ પૂર્ણ થશે। ગીર સોમનાથ જિલ્લામાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને સંભવિત દાવેદારોની સંસ્પ્રે